હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવીશું બે પ્રકારના રાયતા રાય દહીંથી બનાવીશું એક વેજીટેબલ રાયતું અને એક બુંદી રાયતું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ જો એની પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બે લાયકન છે એને ક્લિક કરો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો રાયતું બનાવવાનું શરૂ કરીએ દહીં લીધું છે મેં દોઢ કપ એકદમ ગાળું દહીં લેવાનું છે તો મેં દોઢ કપ દહીં લઈ લીધું છે હવે આપણે એની અંદર અડધો ગ્લાસ પાણી નાખીને એકદમ ફેંટી લઈશું એકદમ ક્રીમ જેવું બનાવી દઈશું જેથી રાયતું એકદમ ખાવામાં સ્મૂથ અને ટેસ્ટી લાગે જો દહીં થોડું ખાટું કે એ રીતે હોય તમે એ રીતે પાણી વધારે ઓછું કરી શકો છો તો મેં દહીંને સરખી રીતે ફેંટી લીધું છે હવે આપણે રાયતું બનાવીશું તેટલે મેં એને બાઉલમાં લઈ લઈશું તો આ રીતે મેં બાઉલમાં લઈ લીધું છે તો હવે આપણે બનાવીશું વેજીટેબલ રાઈતું એના માટે મેં ગાજર લીધું છે કાપીને નાના નાના ટુકડા કર્યા છે એકદમ તો બે ચમચી જેટલું ગાજર એડ કરીશું ડુંગળી એડ કરીશું એક ચમચી જેટલી જો તમને આના કરતાં જો બીજા કોઈ વેજીટેબલ પસંદ હોય ટામેટું છે કોઈ પણ તો તમે એડ કરી શકો છો હવે આપણે કાકડી નાખીશું બે ચમચી એક ચમચી જેટલી જે રીતે વધારે ઓછું તમે કરી શકો છો અને એક લીલું મરચું જેનું સમારેલું છે તે એડ કરીશું અને મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને કાળા મરીનો જે પાવડર છે તે એડ કરીશું અને ફુદીનાના પાન લીધા છે ચાર પાંચ એને આપણે હાથથી જ આવી તોડીને નાખીશું જો આપણે ચાપ ચપ્પુથી કાપીએ તો એના જો ફુદીનાના પાન છે તે કાળા પડી જાય છે તેથી આપણે હાથથી જ એડ કરવાનું છે તમને ફુદીનાની ચટણી ગમે તો આની જગ્યાએ ફૂદીનાની ચટણી પણ એડ કરી શકો છો અને હવે આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો રાયતું સરખી રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે ઉપરથી આપણે ધાણા કાપેલા ફ્રેશ નાખી દઈશું ગાર્નિશ માટે તો તમે જોઈ શકો છો જો મારું વેજીટેબલ રાયતું છે એકદમ તૈયાર છે હવે આપણે બીજું રાયતું બનાવવાનું ચાલુ કરીએ તો બુંદી રાયતું બનાવીશું તેની માટે જે આપણે એક બાઉલ દહીં લઈ લઈશું જે આપણે ફેટીને રાખી છે તે દહીં એડ કરીશું હવે એમાં આપણે એડ કરીશું બુંદી બુંદી મેં મસાલાવાળી લીધી છે જો તમને પ્લેન મળે તો પ્લેન પણ લઈ શકો છો ઉપરથી લાલ મરચું એડ કરી દેવાનું પ્લેન લઈએ તો અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું અને મીઠું નાખીશું થોડું ઓછું જ નાખીશું કારણ કે મસાલાવાળી બુંદી લીધી છે અને મિક્સ કરી લઈશું સરખી રીતે તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે ઉપરથી આપણે ધાના એડ કરીશું કાપેલા ફ્રેશ ગાર્નિશ માટે અને ઉપરથી થોડીક આપણે બુંદી એડ કરીશું તો તૈયાર છે આપણું બુંદીનું રાયતું બંને રાયતા એકદમ તૈયાર છે એકદમ ઇઝી તરીકેથી બની જાય છે તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલશો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો